હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે બેક ટુ બેક વાવાઝોડાનો ખતરો બંગાળના ઉપસાગરમાં બેક ટુ બેક વાવાઝોડા આવશે ચક્રવાત સક્રિય થતા ગુજરાતમાં વરસાદની શક્યતા બંગાળ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે 30 સપ્ટેમ્બરે સિસ્ટમ મજબૂત બનશે લો પ્રેશરમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે ગતિવિધિ પૂર્વ ભારત તરફ રહેવાની શક્યતા 3 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં ફરી સિસ્ટમ બનશે 6-9 ઓક્ટોબર બંગાળના ઉપસાગરમાં હલચલ થશે ઓક્ટોબરની શરૂઆતમાં પૂર્વ ભાગમાં વરસાદ પડશે તો 27 સપ્ટેમ્બરે સૂર્યહસ્ત નક્ષત્ર આવતા ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે જો કે અંબાલાલના મતે ઓક્ટોબરથી ગુજરાતના ભાગોમાંથી ચોમાસું પીછેહઠ થતું જોવા મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના મિશન પર છે અને ત્યારે આવતીકાલે પીએમ છોટાઉદેપુરને આપશે મોટી ભેટ પ્રધાનમંત્રી મોદી 27 સપ્ટેમ્બરે છોટાઉદેપુર જિલ્લાની મુલાકાત લેવાના છે અને તેને લઈને બોડેલીમાં પીએમના આગમનને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે પ્રધાનમંત્રી મોદી બોડેલીમાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે સાથે જ વિશાળ જનસભાને પણ સંબોધશે છોટાઉદેપુર જિલ્લા ખાતે 5,206 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે સાથે જ વડાપ્રધાન 22 જિલ્લાઓના 7500 ગામડાઓમાં 20 લાખ લાભાર્થીઓ માટે વિલેજ વાઇફાઈ સુવિધાનું લોકાર્પણ કરશે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સુરક્ષા માટે તૈનાત રહેશે આગામી લોકસભાની ચૂંટણીને લઈને ગાંધીનગરમાં પીએમ મોદી સંગઠન અને સરકારને લઈને કેટલીક બેઠકો કરશે 874 વર્ષ બાદ દાહોદનું છાપ તળાવ ફરી જીવન થયું કરોડો રૂપિયાના ખર્ચે કરાય છે કાયા પલટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થશે લોકાર્પણ 874 વર્ષ બાદ દાહોદનું છાબ તળાવ ફરી જીવંત થયું દાહોદના મધ્યમાં આવેલા ઐતિહાસિક સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવની સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 117.30 કરોડના ખર્ચે કાયાપલટ થઈ અમદાવાદના કાંકરિયા લેકની જેમ કાયાપલટ કરવામાં આવે છે આ તળાવનું વડાપ્રધાન મોદી 27 સપ્ટેમ્બરે છોટાઉદેપુરના બોડેલીથી વર્ચ્યુઅલી લોકાર્પણ કરશે સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ 874 વર્ષ પહેલા એટલે કે ઈસવીસન 1949માં અસ્તિત્વમાં આવ્યું હતું છેલ્લા 5 વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની સુવિધાથી છાબ તળાવનું રીડેવલપમેન્ટ કાર્ય પૂર્ણ કર્યું હતું એક સમયે તળાવ 110 એકરમાં હતું હવે સંકોચાઈને 85 એકરમાં જ રહી ગયું છે તમને જણાવી દઈએ કે સિદ્ધરાજ જયસિંહે દાહોદનું આ તળાવ એક જ રાતમાં ખોદાવી નાખ્યું હતું તે ખોદવા માટે એટલું લશ્કર જોતરી દેવાયું હતું કે એક સૈનિકના ભાગે માત્ર એક છાબ જ માટી આવી હતી જેથી આ તળાવ છાબ તળાવ તરીકે ઓળખાય છે જામનગરમાં પોલીસે ફિલ્મી ઢબે કાર ચોરને ઝડપી પાડ્યો કારની ચોરી કરીને ભાગી છૂટેલા તસ્કરને રંગે હાથે પકડ્યો જામનગર પંથકમાં તસ્કરો બેફામ બન્યા છે વાહનો પણ હવે સુરક્ષિત નથી પરંતુ જામનગરમાં એક ચોરને કારની ચોરી કરવી ભારે પડી જેલ હવાલે જવાનો વારો આવ્યો કેમ કે પોલીસે ફિલ્મી ઢબે ચોરનો પીછો કરી ચોરને ઝડપી પાડ્યો બરનાલા પાસેથી પોલીસે આરોપીને કાર સાથે રંગે હાથે ઝડપ્યો જામનગરના દ્રોલમાં ગાંધી ચોક નજીક પોલીસનો કાફલો જોતા આરોપી પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો ત્યારબાદ પોલીસે આરોપીને ફિલ્મી ઢબે પીછો કર્યો અને બરનાલા પાસેથી ફરી કારને કોર્ડન કરી રોકાવી હતી જે બાદ પોલીસે આરોપીને કારમાંથી બહાર કાઢ્યો હાથમાં બંદૂક સાથે પોલીસે આરોપીને પકડીને સીધો જ પોલીસ સ્ટેશન લઈ ગયા આરોપ છે કે ગાંધી ચોક પરથી જ્યારે આરોપી ભાગ્યો તે બાદ તેણે કુલ 5 લોકોને અડફેટી લીધા હતા તે સમગ્ર કાર્યવાહી દરમિયાન દ્રોલ પોલીસ સ્ટેશનના 1 PSI પણ ઇજાગ્રસ્ત થયા છે અને હાલ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરેન્દ્રનગરમાં રોડ પર બાઇક પાર્ક કરતા પહેલા સાવધાન તસ્કરો થયા છે બેફામ સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં રોડ પર કે ઘરની બહાર બાઇક કે વાહનો સુરક્ષિત નથી અહીં તસ્કરો એટલા બેફામ બન્યા છે કે પોલીસનો ડર જ નથી ખુલ્લેઆમ થોડા દિવસે વાહનોની ઉઠાંતરી કરે છે ત્યારે સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં બાઇક ચોરીની ઘટના સામે આવી દૂધઈ ગામમાં ડમ્પરમાંથી ઉતરીને એક શખ્સ ઘરની બહાર પાર્ક કરેલા બાઇકની ચોરી કરીને ફરાર થઈ ગયો બાઇક ચોરની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ જેના ફૂટેજ સામે આવ્યા છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે બજારમાંથી એક ડમ્પર પસાર થાય છે જે આગળ જઈને ઊભું રહે છે અને ચોર ડમ્પરમાંથી નીચે ઉતરે છે આ ચોર લોકોની નજર સામે એક ઘરની બહાર મૂકેલું બાઇક લઈને ફરાર થઈ જાય છે સ્થાનિકો તેને રોકવાનો પ્રયાસ કરે છે પરંતુ ચોર બાઇક સાથે ફરાર થવામાં સફળ રહે છે લોકોની નજર સામે બાઇક ચોરી કરીને ફરાર થયેલા ચોરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
नवरात्रि पहला खेलैयाओ पर मंडरायो छे मोटो खतरो, गरबे घूमवाना शौकीन युवानो सावधान रहेजो। ગુજરાતીઓનો સૌથી મોટો તહેવાર એટલે નવરાત્રી। આ દિવસની તો ગુજરાતીઓ કાગડોળે રાહ જોઈને બેસ્યા છે। નવરાત્રીનો થનગનાટ શરૂ થઈ ગયો છે, લોકોએ તૈયારીઓ કરવાની શરૂ કરી દીધી છે, તો ગરબા પ્રેક્ટિસ માટે ડાન્સ ક્લાસ ધમધમતા થઈ ગયા છે। આ વચ્ચે ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર આવ્યા, ખેલૈયાઓ પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે। નવરાત્રીમાં ગરબા રમતા સમયે સાવધાની રાખજો, નબળા હૃદયના લોકો પર આ નવરાત્રીએ મોટી ઘાત છે, કેમ કે જામનગરમાં બન્યો લાલબત્તી સમાન કિસ્સો। જામનગરનો 19 વર્ષના યુવાનનું ગરબા રમતા રમતા થયું મોત। पटेल पार्क विस्तार में रहता मेहुल कुवारियाना हृदय गरबा की प्रेक्टिस वखते दगो दीधो, हार्ट एटेक आवता युवान ढळी पड्यो, तुरंत हॉस्पिटले खसेड़ायो, ज्यां तबीबे मृत जाहिर करता परिवार में शोक छवाई गयो। युवानोमां छेल्ला केटलाक समयथी हार्ट एटेकना बनावोमां सतत वधारो थई रह्यो छे। खास करीने रमत रमता रमता युवकोने एटेक आवाना किस्सा वध्या छे अने रमता रमता युवकोना मृत्यु थई रह्या छे। राज्यमां 2 महिनामां रमता रमता मौतनी आ नवमी घटना सामे आवी। એટલે જો તમારું દિલ કમજોર છે કે તમને હાર્ટની બીમારી છે તો આ વર્ષે ગરબા રમવાનું ટાળજો। વલસાડના કપરાડામાં થઈ ટામેટાની લૂંટ, લોકો થેલીઓ ભરી ભરી લૂંટી ગયા ટામેટા। મોંઘવારીના માર વચ્ચે વલસાડના કપરાડામાં ગરીબોએ ટામેટાની લૂંટ ચલાવી, લોકોએ જે હાથમાં આવ્યું તેમાં ટામેટાની ચોરી કરી અને ચાલતી પકડી। થયું એવું કે વલસાડમાં કપરાડાના કુંભ ઘાટ નજીક પુરપાટ આવતો ટામેટા ભરેલો ટ્રક પલટી ગયો। રાજકોટ જતા ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો। ટ્રક પલટી જતા રોડ પર ટામેટાની રેલમછેલ થઈ, ટામેટાથી રોડ લાલ લાલ થઈ ગયો। આ વાત વાયુ વેગે પ્રસરતા સ્થાનિકો અને વાહન ચાલકોએ ટામેટા લેવા માટે રિસ્તરની પડાપડી કરી, લોકોએ રસ્તા પર પડેલા ટામેટાની લૂંટ ચલાવી। દ્રશ્યમાં જોઈ શકાય છે કે રોડ પર હજારો કિલો ટામેટા ઢોળાયેલા છે અને લોકો જે હાથમાં આવ્યું તે લઈ અને લૂંટી રહ્યા છે। વિવાદોની એમએસ યુનિવર્સિટીમાં થયું ફરી એકવાર ગંદુ કામ, શિક્ષણના ધામમાં ફરી કેટલાક વિદ્યાર્થીઓએ નમાઝ પડતા થયો વિવાદ। વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી। આ વખતે પણ જાહેરમાં નમાઝ પડતો વિડિયો વાયરલ થયો, જેના પગલે યુનિવર્સિટી સત્તાધીશો દોડતા થઈ ગયા। કોમર્સ ફેકલ્ટીની સામે ભગવાન શિવના મંદિર પાસે જાહેરમાં 3 વિદ્યાર્થી નમાઝ પડતા હોવાનો વિડિયો વાયરલ થતા ફરીથી વિવાદ છંછેડાયો છે। સવારે 4:45 વાગ્યાના સમયે 3 વિદ્યાર્થી નમાઝ પડતા હોબાળો મચી ગયો। આ 3 વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના જ હોવાનું બહાર આવ્યું। એફઆઈ બીકોમમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીએ જાહેરમાં નમાઝ અદા કરી હોવા છતાં ત્યાં હાજર સિક્યુરિટી અને વિજિલન્સની હાજરી પર પ્રશ્નાર્થ ઉભા થયા। વિજિલન્સના અધિકારીઓને છૂટા કરી દેવાયા બાદ યુનિવર્સિટીની સિક્યુરિટી સામે ગંભીર સવાલ ઉભા થયા છે। કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો પણ આ ઘટનાથી અજાણ છે। આ મામલે એમએસ યુનિવર્સિટીના પીઆરઓએ જણાવ્યું કે એમએસ યુનિવર્સિટીની હાઈપાવર કમિટી વિદ્યાર્થીઓને બોલાવીને નિર્ણય કરશે। 8 મહિના પહેલા જ વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની દ્વારા અને એ પહેલા 2 વિદ્યાર્થીઓ કેમ્પસમાં નમાઝ પડતા હતા, ત્યારે ફરી એકવાર યુનિવર્સિટીમાં નમાઝ પડવામાં આવતા યુનિવર્સિટીની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। જૂનાગઢમાં દરેક માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો બન્યો છે, નાહવાથી બચવા કારમાં છુપાયેલું બાળક ગુંગળાઈ ગયું। દરેક માતા પિતાને સાવધાન કરતો કિસ્સો જૂનાગઢમાં બન્યો છે। 5 વર્ષના દીકરાને માતાએ નાહવા માટે બોલાવ્યું, પરંતુ નાહવું ન હોવાથી બચવા માટે તે ઘરની બહાર નીકળી ગયો, દિવાલ કૂદી અને જીઆઈડીસી વિસ્તારના કારખાનામાં પડેલી કારમાં અંદર પુરાઈ ગયો। આ તરફ પરિવાર અને સ્થાનિક બાળકોને શોધવા માટે આખા વિસ્તારને ખૂંદવા લાગ્યા। કલાકો સુધી શોધવા છતાં બાળકનો પતો ન લાગ્યો। આથી સીસીટીવી ચેક કરાયા, જેમાં ખુલાસો થયો કે બાળક દિવાલ કૂદીને કારમાં બેઠો હતો। આથી કારમાં જઈને જોવામાં આવતા પરિવારજનો ભાંગી પડ્યા, કારણ કે કારમાં પુરાવાના કારણે ગુંગળાઈ જવાથી બાળકનું મોત થઈ ગયું હતું। તો આ તરફ સુરતમાં પણ વાલીઓની બેદરકારીનો ભોગ બાળક બન્યું। સુરતમાં બાઇક ઉપર માતા પિતા અને 3 માસના બાળક ત્રણેય સાથે જઈ રહ્યા હતા, ત્યારે બાઇકના વ્હીલમાં પત્નીનો સાડીનો છેડો ફસાઈ જતા પતિ અચાનક બ્રેક મારી કિમ જીઈબી ઓફિસ નજીક બનેલી આ ઘટનામાં બાળકીને ગંભીર ઈજા પહોંચતા બાળકનું મોત થયું, જ્યારે માતા પિતાને ઈજા પહોંચી। વાપી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની બાજુમાં પ્લાસ્ટિકના જથ્થામાં ભીષણ આગ લાગી હતી। નેશનલ હાઈવે પર બની રહેલા એક રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું ને તે સમયે જ આગ લાગી।
भीषण आग ना कारणे प्लास्टिक नो जत्थो बळीने खाक थई गयो। आग एटली विकराळ हती के दूर दूर सुधी धुमाडाना गोटे गोटा जोवा मळता हता। घटनानी जाण थता ज फायर ब्रिगेडनी टीम पण तात्कालिक स्थळ पर पहोंची। कलाकोनी भारे जहमत बाद आग पर काबू मेळवी लीधो अने आ घटनामां कोई ईजा के जानहानी नथी थई, परंतु आग लागवानुं कारण हजु सुधी जाणी नथी शकાયું। राजकोटना मोरबी रोड पर चौंकावनारी घटना बनी छे। वीज करंट लागता युवक तार पर लटकी रह्यो, पतरानुं माप लेवा जता करंट लाग्यो हतो। इजाग्रस्त युवक ने सारवार माटे खसेडवामां आव्यो। सूरतमां कायदाना रक्षक ज भक्षक बन्या, पोलीस मित्र बनवानी बदले फरियादीना दुश्मन बन्या। સુરતમાં જાણે કે પોલીસને છૂટ્ટો દોર મળી ગયો છે। પોલીસ અને જનતા મિત્રો બને અને પોલીસ સ્ટેશનમાં આવતા ફરિયાદીને પહેલા બેસાડવું, પાણી આપવું, ત્યારબાદ મદદ કરવાની વાત અવારનવાર પોલીસ કમિશનર સાહેબ કહે છે, પરંતુ જાણે કે અધિકારીઓ મનસ્વી વર્તન કરી રહ્યા છે। એક એવી જ ઘટના બની છે જેણે પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઉભા કર્યા। ઘટના કંઈક એવી છે કે ધોરણ 11માં ભણતા કિશોરે ગંભીર આરોપ લગાવ્યા, તેણે કેટલાક શખ્સો ઘરેથી ઉપાડી ગયા અને ઢોર માર માર્યો। કિશોરનો આરોપ છે કે તેના ક્લાસમાં ભણતી વિદ્યાર્થીની સાથે તે એક વર્ષ પહેલા વાત કરતો હતો। તેની શંકા રાખી વિદ્યાર્થીનીના ભાઈએ તેને ઢોર માર માર્યો, જો કે પોલીસે પણ તેની સાથે ખરાબ વર્તન કર્યું હોવાનું કિશોરે આક્ષેપ લગાવ્યો। કિશોરના મતે પોલીસે ફરિયાદ નોંધવાના બદલે તેને અપશબ્દો કહ્યા અને સાથે જ પોલીસ અધિકારીએ કિશોરના પરિવારની મહિલાઓ સાથે પણ ગેરવર્તન કર્યું, જેનો વિડીયો વાયરલ થયો છે, જેમાં અધિકારી અપશબ્દો બોલી રહ્યા છે અને ધાક ધમકી આપી રહ્યા છે। સુરતમાં જમીન બની જંગનું કારણ ઉમરામાં બે જૂથો આવી ગયા સામસામે। સુરતમાં પોલીસનો હાવ માત્ર કાગળના ભાગ જેવો જ લાગે છે, કેમ કે સુરતમાં લુખ્ખાઓ બેફામ બની ગયા છે। દિવસે ને દિવસે સુરતની સુરત પર ધબ્બો લગાવી રહ્યા છે અસામાજિક આ તત્વો। આ વખતે સુરતના ઉમરા ગામે ધીંગાણું થયું। ઉમરા ગામે જમીન મુદ્દે એવો ઝઘડો થયો કે અફરાતફરી મચી ગઈ। લાકડી અને પથ્થરો સાથે લોકો ઉમટી પડ્યા, જમીનમાં માટી પુરાણ મામલે મારામારી થઈ। પીપલોદ પોલીસ લાઇન પાસે એવો હંગામો થયો કે લાકડીઓ અને પથ્થરોનો વરસાદ થયો, જેથી સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ, જેને લઈને પોલીસે ચાર લોકોને પકડ્યા છે। પંચમહાલમાં એક ખાડો બન્યો મોતનો ખાડો, એક સાથે ચાર બાળકો ડૂબી જતા ગામમાં છવાયો કરુણ કલ્પાંત। આ આક્રંદ, આ રોષ, આ કરુણ કલ્પાંત, આ દુઃખ, આ શોકનું કારણ છે એક ખાડો। પંચમહાલના ગોગંબાના ગજાપુર ગામમાં ખાડામાં નાહવા પડેલા ચાર બાળકોના મોત થવાથી ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો। ગામ આખું હિબકે ચડ્યું, એક સાથે ચાર ચાર માતાઓએ તેના કુળદીપક ગુમાવતા આપ ફાટી પડ્યું। એક સાથે ગામમાંથી ચાર બાળકોની વિદાયથી ગામમાં દુઃખની લહેર છવાઈ ગઈ। મહિલાઓથી માંડી સૌ કોઈ પર દુઃખનો દરિયો તૂટી પડ્યો। એક જ કુટુંબના ચાર બાળકો ડૂબી જતા પરિવાર તો ગમગીન થઈ ગયો, કોણ કોને શાંત રાખે તેવી સ્થિતિનું નિર્માણ થયું। 10-12 વર્ષના ચારે બાળકોએ હજુ તો જિંદગી માણી પણ ન હતી, હજુ તો ઉગીને ઊભા થયા હતા, ત્યાં જ રમત રમતમાં નહાવા પડતા મોતને ભેટી જતા ગામમાં આંસુનો દરિયો વહ્યો। આંગીની જાણ થયા બાદ ચારે બાળકોની લાશને તળાવમાંથી સ્થાનિક તરવૈયાઓએ બહાર કાઢી। તહેવારો નજીક છે ને ત્યારે જ ભેળસેળિયાઓ સક્રિય થયા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। સુરતમાં શુદ્ધ ઘીના નામે ધરમ એન્ટરપ્રાઇઝના સંચાલકો નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે। થોડા દિવસ પહેલા આરોગ્ય વિભાગે લીધેલા ઘીના નમૂના તપાસમાં ફેલ થયા છે અને જેથી હવે સીઝ કરાયેલા 10 લાખ રૂપિયાથી વધુના નકલી ઘીનો નાશ કરાશે। તપાસમાં સામે આવ્યું છે કે લૂઝ ઘીના સેમ્પલ ધારા ધોરણો પ્રમાણેના ન હતા અને સાથે જ પેકિંગ ઘીમાં વેજીટેબલ ફેટનું પ્રમાણ પણ વધુ આવ્યું છે। ઓબલેટામાં બંધ આંખે એસટી ચાલકોએ કર્યો વિરોધ। સામાન્ય રીતે તમે વિરોધ તો બહુ જોયા હશે, લોકો ખુલ્લી આંખે હોબાળો કરતા હોય, પરંતુ ઉપલેટા એસટી બસના ડ્રાઈવરોએ તો બંધ આંખે વિરોધ કર્યો, કેમ કે વારંવાર રજૂઆત કરવા છતાં તેમની સમસ્યા સામે તંત્રએ આંખ બંધ કરી લેતા ઉપલેટાના એસટી બસ ડેપોના ડ્રાઈવરો કંઈક આ રીતે આંખે કાળી પટ્ટી બાંધી પોતાનો રોષ ઠાલવ્યો। ઉપલેટા બસ ડેપોના મેનેજરના ત્રાસથી કંટાળીને કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું અને આંખે કાળી પટ્ટી બાંધીને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું।
અને તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો. કર્મચારીઓનો આરોપ છે કે મેનેજર માનસિક ત્રાસ આપે છે. ડેપો મેનેજર સતત ગેરહાજર રહેતા હોવાનો પણ દાવો કર્યો. અન્ય કર્મચારીને મેનેજરના સ્થાને બેસાડીને કર્મીઓએ હેરાન કરાતા હોવાની રજૂઆત કરી. ડ્રાઈવર કંડક્ટર સાથે પણ ઉદ્ધતાઈ ભર્યા વર્તન કરતા મેનેજર સામે રોષ ભભૂક્યો છે. સુરતમાં વેપારીઓ સાથે ઠગાઈ કરવી બે શખ્સોને ભારે પડી. સુરતમાં વેપારી સાથે ઠગાઈ કરનારા બે આરોપીઓની આસામથી ધરપકડ કરાઈ છે. સુરતના વેપારીએ 75 લાખનો સુપારીનો ઓર્ડર આપ્યો હતો, જેની સામે આરોપીઓએ માત્ર 1,75,000નો માલ મોકલી છેતરપિંડી કરી હતી. 3 આરોપીઓએ 73,50,000થી વધુની ઠગાઈ કરી છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા તે સમયે આસામના એક આરોપીની ધરપકડ કરાઈ હતી. અન્ય આરોપીઓ 1 વર્ષથી ફરાર હતા, જેમની શોધમાં ઇકોસેલની ટીમ ફરી આસામ ગઈ હતી. આરોપીઓએ પોલીસને શંકા ન જાય એટલે ઘરની બહાર તાળું મારેલું હતું. પોલીસે વેશપલટો કરીને બે આરોપીના ઘરે પહોંચી આરોપીને ઝડપી પાડ્યા હતા. અંબાજી પૂનમના મેળામાં મંદિર ટ્રસ્ટની છલકાઈ તિજોરી. એક જ દિવસમાં મળ્યું લાખો રૂપિયાનું દાન. ભાદરવી પૂનમના મેળાને લઈ અંબાજીમાં ભોજન, ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જામ્યો. અંબાજીના ડુંગરો ભક્તોથી ઉભરાયા છે. 4 દિવસમાં 17 લાખથી વધુ ભક્તોમાં અંબાના દ્વારે પહોંચતા અંબાજી પરિસર બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું. ત્યારે ભારત દેશની આઝાદી પહેલાથી ચાલતો લાલ દંડાનો પગપાળા સંઘ અમદાવાદથી અંબાજી પહોંચ્યો. આ સંઘ દ્વારા માં અંબાના શિખરે 52 ગજની ધજા અર્પણ કરાઈ. જ્યારે આ સંઘ દાતા પહોંચતા રાજવી પરિવારના રાજા રિદ્ધિરાજસિંહજી દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે આ સંઘ આજે અંબાજી પહોંચતા પ્રથમ ખોડિયાર માતાના મંદિરે માતાજીના થપ્પા લગાવ્યા હતા. આ પણ એક જૂની પરંપરા હતી, જે બાદ અંબાજી મંદિરે સંઘ પહોંચતા મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને જિલ્લા કલેક્ટર દ્વારા આ સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સંઘ દ્વારા 52 ગજની ધજા સાથે અન્ય નાની 42 ધજાઓને માતાજીના મંદિરે ચઢાવવામાં આવી હતી. આ સંઘ સૌથી જૂનો પગપાળા સંઘ કહેવાય છે. સતત 189 વર્ષથી અંબાજી આવતો આ પગપાળા સંઘ લાલ દંડાવાળા સંઘના નામે ઓળખાય છે. લાલ દંડાવાળા પગપાળા સંઘ અંબાજી પહોંચી ખોડિયાર માતાજીની પૂજા વિધિ કર્યા બાદ માં જગત જનનીના નિજ મંદિરે પહોંચે છે. અંબાજી મંદિરે પહોંચી વિધિવત રૂપે લાલ દંડાવાળા સંઘે માતાજીની પૂજા અર્ચના સાથે માતાજીના મંદિરે ધજા ચઢાવે છે. સૌરાષ્ટ્રમાં વીજ ચોરી કરનારાઓની ખેર નથી, વીજ ચોરો પર પડ્યા છે દરોડા. ગીર સોમનાથ પંથકમાં વીજળીની ચોરી કરતા લોકો થઈ જજો સાવધાન. વીજ ચોરી કરનારાઓની હવે ખેર નથી. ગીર સોમનાથ પંથકમાં વીજ ચોરો પર પીજીવીસીએલની ટીમે તવાઈ બોલાવી. ગીર સોમનાથના સૂત્રાપાડામાં પીજીવીસીએલએ દરોડા પાડ્યા. એસઆરપી બંદોબસ્ત સાથે 38 ટીમોએ દરોડા પાડ્યા છે. લોઢવા, પ્રશ્નવડા, સૂત્રાપાડા સહિતના અનેક ગામોમાં ચેકિંગની કામગીરી હાથ ધરાઈ. પીજીવીસીએલએ દરોડા પાડતા 28.95 લાખની વીજ ચોરીના બિલ ફટકારવામાં આવ્યા. 451 વીજ જોડાણ અને 106 વીજ કનેક્શનમાં ગેરરીતિ હોવાનું સામે આવ્યું. પીજીવીસીએલએ અચાનક દરોડા પાડતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાવાગઢના માચીમાં વેપારીઓની છીનવાઈ ગઈ છે રોજગારી. બુલડોઝર ફરતા વેપારીઓ મુકાયા મુસીબતમાં. પાવાગઢના માચીમાં ગેરકાયદે ખડકેલા મકાનો જમીનદોસ્ત થતાની સાથે જ વેપારીઓનો પણ ધંધો ભોંય ભેગો થયો. 4-4 દાયકાઓથી અહીં દુકાન નાખી ધંધો કરતા વેપારીઓની અચાનક જ રોજગારી છીનવાઈ જતા આભ ફાટ્યું. કેમ કે પાવાગઢના માચીમાં જિલ્લા પંચાયતે 4 હેક્ટર જમીનમાં ખડકેલા દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો. વેપારીઓનો રાતોરાત ધંધો બંધ થઈ ગયો. પોતાની રોજગારી છીનવાઈ જવા અંગે રજૂઆત કરી છે અને દબાણ દૂર કરતા વેપારીએ હાઈકોર્ટનું શરણું લીધું છે, જેમાં કોર્ટે દૂર કરાયેલા દબાણ અંગે હાલ યથાવત સ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો છે. સ્થાનિક વેપારીઓની માંગ છે કે રોજગાર માટે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે. વેપારીઓના મતે 1955માં જિલ્લા લોકલ બોર્ડે જમીનની ફાળવણી કરી હતી. માછીમાં જિલ્લા પંચાયત વિભાગ અને તારાપુર દરવાજા સુધી વન વિભાગે દબાણો દૂર કર્યા છે. માછીમાં મલ્ટીલેવલ પાર્કિંગ સહિતની સુવિધા ઉભી કરવા દબાણો દૂર કરાયા હતા. અમદાવાદના રોડ પર હવે નહીં પડે ભૂવા. ભૂવાની સમસ્યા બનશે ભૂતકાળ. અમદાવાદ શહેરમાં બ્રેકડાઉન અને ભૂવાની સમસ્યા હવે ભૂતકાળ બનશે. શહેરમાં ભૂવાઓ પડવાનો સિલસિલો રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવતર જુગાડ શોધી કાઢ્યો છે. 30-40 વર્ષ જૂની ડ્રેનેજ લાઇનને રિહાઇબ કરાશે. એએમસીની વોટર કમિટીમાં આ નિર્ણય કરાયો છે. વોટર કમિટીએ 237 કરોડના કામ મંજૂર પણ કરી દીધા છે. શહેરના અલગ અલગ ઝોનમાં 13 લોકેશન પર અંદાજિત 70 કિલોમીટર લાંબી લાઇનમાં રિહેબિલિટેશન કરવાનો નિર્ણય કરાયો છે. શહેરમાં કુલ 20થી વધુ લોકેશન પર ડ્રેનેજ લાઇનનું રિહેબિલિટેશન કરાશે. આ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસેથી 25-25% ગ્રાન્ટ મળશે, જ્યારે એમસીએ 50% ગ્રાન્ટ વાપરવાની રહેશે. ડ્રેનેજ લાઇન પર રિહેબિલિટેશન કરવાની લાઇનથી સ્ટ્રેન્થ વધુ 20-30 વર્ષ વધી જાય છે. કંપની પાસેથી અંદાજિત 50 વર્ષના બોન્ડ લેવામાં આવે છે, ત્યારે ખરેખર કરોડો રૂપિયાના ખર્ચ બાદ પણ શું ભૂવા અને બ્રેકડાઉનથી અમદાવાદીઓને મુક્તિ મળશે કે કેમ તે એક સવાલ છે.
પ્રવાસન સ્થળ કચ્છની શોભામાં થયો છે વધારો, પ્રવાસીઓ માટે નવું નજરાણું ઉભું થયું. कच्छ नहीं देखा तो कुछ नहीं देखा नी जाहेरात बाद कच्छ में मोटी संख्या में प्रवासी उमटी पड़े छे. कच्छ नु सफेद रण लोकोना आकर्षण नु केंद्र बन्यु छे, ज्यां देश विदेश ना प्रवासी सफेद रण ने निहाळवा तेमज आह्लादक कुदरती सौंदर्य ने निहाळवा आवे छे. परंतु हवे कच्छ में फरवा आवता प्रवासी ने रण नी वच्चे थी पसार थतो आ मार्ग पण आकर्षे छे. पच्छम अने खडीर वच्चे अफाट रणनी वच्चेथी पसार थतो रस्तो जाणे लोकोने स्वर्गना द्वारे लई जाय छे तेवी अनुभूति करावे छे. खावडाथी धोळावीरा सुधी मीठाथी भरेला सफेद रणने चीरीने निकळता